नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे सारा अक्षर जे पाठ छे 14मो ए पाठ विषे समझ्या। हवे आपणे नो स्वाध्याय जोई, तो तमे पण गुजरातीनो पाठ्यपुस्तक खोलीने पेज नंबर 39 ऊपर ध्यान आपो। स्वाध्याय पहेलो प्रश्न, नीचेना प्रश्नना उत्तर लखो। पहेलो प्रश्न, बधा बाळको मेहुलनी नोट केम जोता हता? तो तमारे जवाब लखवानो के मेहुलना अक्षर सारा हता અને તે લખતી વખતે ચેકચક નહોતો કરતો, એટલા માટે બધા બાળકો મેહુલની નોટ એ જોતા હતા। બીજો પ્રશ્ન, સોનલના અક્ષર સારા આવે છે તેવું કયું કારણ રાધા આપે છે? ત્રીજું, ગાંધીજી અક્ષરો વિશે શું કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂર કેળવણી નિશાની છે? એવું તમારે લખવાનું। કલમથી કેવી રીતે લખાય છે? ત્યાર પછીનો પ્રશ્ન પાંચમો, ધવેલે કલમના બદલે બોલપેનથી લખવાના ક્યાં ફાયદા બતાવ્યા? છઠ્ઠો પ્રશ્ન, ખરાબ અક્ષરને લીધે થતા ગોટાળા માટે લેખિકાએ ક્યાં ક્યાં ઉદાહરણો આપ્યા છે? બીજો પ્રશ્ન, અક્ષરો સુધારવા માટે કોણ કઈ રીત બતાવે છે તે લખો। દાખલા તરીકે સોનલ જે છે એ સોનલ એ અક્ષરો સુધારવા માટે કઈ બાબત બતાવે છે? તો કે સોનલ એમ કહે છે કે સવારમાં વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવા, હાથ ઠરી જાય પછી ધીમે ધીમે સરસ રીતે લખવું, એ અક્ષર સુધારવા માટેની વાત કરે છે। એવી રીતે ધવલ શું કહે છે, રાધા શું કહે છે, અશરફ શું કહે છે તમારે લખવાનું છે। નીચેની ગદ્ય શક્તિનો વિચાર વિસ્તાર કરો, જો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ એ અગત્યની છે, ધ્યાન રાખવાનું। ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે, ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે, વિચાર વિસ્તાર છે ગદ્ય શક્તિનો, એ તમારે ખ્યાલ રાખવાનો અને એ પરીક્ષાની અંદર આવે તેનો જવાબ લખવાનો કે ખરાબ અક્ષરો અધૂરું કેળવણી નિશાની છે। કેળવણી શબ્દ કેળવવું પરથી બન્યો છે, કેર, કેર એટલે કાળજી રાખવી, કેર એટલે ઉછેરવું, સી એ આર ઈ ને સી ઈ આર ઈ, કેર એનો શબ્દ કેળવવું શબ્દ પરથી બન્યો છે। કેળવવું એટલે કુટેવો સુધારીને સુટેવો પાડી, જો કુટેવ અને સુટેવ એકબીજાના વિરોધી શબ્દો છે, વ્યાકરણમાં પણ એ ખ્યાલ રાખતા જઈજો। કેળવણી એ એક પ્રકારની તાલીમ છે, ભાષામાં વાંચન, મુખપાઠ અને શ્રુત લેખન આવે છે। આ ત્રણ બાબત સારી રીતે શીખી લીધા પછી વિદ્યાર્થીએ સુલેખન ઉપર ધ્યાન આપવું જોઈએ। અગાઉ વાત કરીને મેં કે લેખનના જુદા જુદા પ્રકારો છે, શ્રુત લેખન, અનુલેખન, અનુલેખન એટલે જોઈ જો લખવું, શીઘ્ર લેખન ઝડપથી લખવું, સુલેખન ખૂબ સારા અક્ષરે લખવું, સારી રીતે લખવું, એમ અહીંયા વિદ્યાર્થીએ સુલેખન પર ધ્યાન આપવું જોઈએ। સુલેખનની નોંધપોથીમાં અક્ષરો સારા કરી ગૂંટવાથી તથા ચિત્રકળા શીખવાથી અક્ષરો મરોડદાર અને મોતીના દાણા જેવા આવે છે। સારા અક્ષર પણ કેળવણીનો જ એક ભાગ છે, ખરાબ અક્ષરને કારણે થતા ગોટાળા સર્જાય છે, એટલા માટે જ ગાંધીજીએ કહેલું કે ખરાબ અક્ષરો અધૂરી કેળવણી નિશાની છે। જો કવિ નર્મદા પર કેળવણી વિશે ખૂબ જ સરસ મજાના વિચારો હતા, કવિ નર્મદનું તમે નામ સાંભળ્યું હશે, એમના પર કેળવણી વિશે ખૂબ જ વાતો કરેલી છે। ત્યાર પછી જો તમે ચાર કની અંદર નીચેના રૂઢિપ્રયોગને અર્થ આપી વાક્ય બનાવો, વાતોના વડા કરવા, બીજો વડદો ચોડ થઈ જવું, બીજું બ, ચાર બ, નીચેના શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દો લખો, એ આપે છે લીસા, અણિયાળી, મોંઘું, ધીરજ, તો અહીંયા તમારે એનો અર્થ લખવાનો છે કે ધીરજ એટલે અધીરાય, એવા બધાનો અર્થ લખવાનો। ત્યાર પછી પેજ નંબર જો 40 ઉપર સૂચના પ્રમાણે કરો પાંચમો પ્રશ્ન, આ પાઠમાં વપરાયેલા પાંચ અંગ્રેજી શબ્દો શોધીને લખો। તો આ પાઠમાં અંગ્રેજી શબ્દો ક્લાસ, પેપર, પેન, પેન્સિલ અને રિપીટ, આ બધા અંગ્રેજી શબ્દો છે। તમે શોધેલા શબ્દો સાથે અનુબંધ ધરાવતા બીજા શબ્દ લખો, ઉદાહરણ તરીકે લેસન, તો નોટબુક, તો ક્લાસની સાથે કોને સંબંધ હોય? તો કે ભાઈ વિદ્યાર્થી લખાય, ટીચર લખાય, પેપરનો કોની સાથે સંબંધ? તો કે નોટની સાથે, એવી રીતે બધા શબ્દો લખો। આ બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું, અનુબંધ ધરાવતા શબ્દો તમે ક્યાં આધારે લખ્યા, તમે વાક્ય કેવી રીતે બનાવી શક્યા, વર્ગમાં ચર્ચા કરો। આ પાઠમાં તમને કોનું પાત્ર સૌથી વધારે ગમ્યું, શા માટે? આ પાઠમાં મને રાધાનું પાત્ર
સૌથી વધારે કહેવું, કારણ કે શા માટે તમે જાઓ, કારણ કે રાધા વિચારશીલ છે, તે સ્વસ્થતાથી વિચારે છે, મિત્રો સાથેની વાતચીતમાં એની સમજદારી તેમજ સૂઝ જણાય આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ખરાબ અક્ષરોના કારણે કોઈ ઘોટાળો સર્જાય હોય તો એ અનુભવની આપણે વાત કરી છે. માટે બધાએ સારા અક્ષરો કરવા જોઈએ. ખૂબ સરસ મજાનો આપણે બોધપાઠ આમાંથી મળે છે કે સારા અક્ષરો કરવા માટે આપણે શું કરવું જોઈએ. તો લખવાનો મહાવરો રાખવો જોઈએ અને એનાથી આપણા અક્ષરો સારા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એના સ્વાધ્યાયના બધા પ્રશ્નો, સ્વાધ્યાય પોથીના એ પણ જે પ્રશ્નો, વ્યાકરણ એ બધું તમારી જાતે લખવાનું છે. અને ન આવડે તો ગમે ત્યારે હું તમને વ્યક્તિગત અથવા સમૂહમાં બધાને સમજાવીશ. બાકી તમારે જાતે આમાંથી જેટલા પ્રશ્નોનો જવાબ મળે એટલે જાતે લખીને ફેર બુક પણ બનાવવાની છે અને સ્વાધ્યાય પોથી પણ બનાવવાની છે. તો અત્યાર સુધીનો જેટલો અભ્યાસક્રમ ચાલ્યો હોય તે આગળના પાઠ, આગળનું વ્યાકરણ એ બધું તૈયાર કરતું જવાનું, અને સાથે સાથે જ્યાં જ્યાં એ ઓનલાઈન અહીંયાથી વિડીયો મૂકવામાં આવે તમારે સમક્ષ જ્યારે એ આવે ત્યારે એમાંથી તૈયારી કરવાની, વ્યવસ્થિત ધ્યાન આપવાનું, જેથી પરીક્ષાની અંદર તમે સારા માર્ક્સ લાવી શકો. તો આપણે અહીંયા પાઠ સારા અક્ષર પૂરો કરીએ છીએ. અસ્તુ.